નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે પ્રકરણાર્થ ના નકશા લેખનના પહેલા વિડીયોમાં શું જોયું હતું? ઇન્ડિયા ગેટ વિશે, રાષ્ટ્રપતિ ભવન વિશે અને ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવનના રસ્તામાં આવતા બીજી ઘણા બધા રસ્તાઓ વિશે માહિતી મેળવી હતી અને થોડુંક આલેખન એટલે કે નકશાના રસ્તાઓ કઈ રીતે જોવા તે પણ શીખ્યા હતા. આજે આપણે થોડું આગળ શીખીએ, તો ચાલો જોઈએ. હવે આપણે લાલ કિલ્લો, લાહોરી ગેટ, મીના બજાર, નક્કારખાના, દીવાને આમ, દીવાને ખાસ જેવી ઘણી ઇમારતો વિશે શીખવાના છીએ, તો ચાલો જોઈએ તેના વિશે થોડી સમજૂતી આપેલી છે. જુઓ, પહેલું, લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહે છે. તમે આગળ નકશો આપેલો છે તેમાં લાલ કિલ્લાનો પ્રવેશ દ્વાર છે એટલે કે અંદર જવાનો રસ્તો, તેને લાહોરી ગેટ કહે છે. પછી જુઓ, લાહોરી ગેટની અંદરની ડાબી બાજુ લાંબા પરિસરની બંને બાજુ નાની નાની દુકાનો આવેલી છે જેને મીના બજાર કહે છે, એટલે કે ત્યાં બજાર આવેલી છે, માર્કેટ જેવું, બરાબર ને? પછી જુઓ, લાલ કિલ્લાની અંદર નક્કારખાન, દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ વગેરે આવેલા છે, એટલે કે આ બધા ઇમારતોના નામ છે. આટલી બધી ઇમારતો આવેલી છે. તો નક્કારખાન એટલે શું? જુઓ, નીચે આપેલું છે, જ્યાં ડ્રમ વગાડીને રાજાનો સંદેશ સંભળાવવામાં આવતો હતો તેને નક્કારખાન કહે છે. હવે તમને આગળ નક્કારખાનનું ચિત્ર પણ બતાવેલું છે. પછી છે દીવાને આમ. દીવાને આમ એટલે કે જ્યાં રાજા પોતાની પ્રજાને મળવા માટે આવતા હોય તે દીવાને આમ, અને જ્યાં ખાસ મંત્રીઓ અને અગત્યના મહેમાનોને મળતા હોય તે દીવાને ખાસ, તેના ચિત્ર પણ આગળ તમને આપેલા છે. જુઓ, આપણે આગળ નક્કારખાન વિશે જોયું ને કે જ્યાં રાજાનો સંદેશો પહોંચાડવામાં આવતો હતો ઢોલ વગાડીને. જુઓ, પહેલું ચિત્ર નક્કારખાનનું આપેલું છે, પછી બાજુમાં કીધું છે ત્યાંથી સીધા નક્કારખાના થઈને તમે દીવાને આમ પહોંચી શકો છો. તો જુઓ, નીચે પ્રજાને મળવા રાજા જ્યાં જતા હતા તે દીવાને ખાસ, સોરી, દીવાને આમનું ચિત્ર પણ બતાવેલું છે. જુઓ, નીચે બતાવેલું છે ને. પછી જુઓ, દીવાને આમથી સીધા આગળ ચાલીને અમે રંગમહેલ જોયો, તે ખૂબ જ સુંદર ઇમારત છે. જુઓ, નીચે રંગમહેલનું ચિત્ર પણ આપેલું છે અને લખેલું છે રંગમહેલની અંદર, એટલે કે રંગમહેલ એક ખૂબ જ સુંદર ઇમારત છે. અમારી ડાબી બાજુ બીજી ત્રણ ઇમારતો હતી, આ ઇમારતોને નકશામાં શોધો. જુઓ, અહીંયા તમને ડાબી બાજુ ચિત્ર આપેલું છે, ત્રણ ઇમારતો છે. જમણી બાજુથી રંગમહેલ, આરામગાહ અને દીવાને ખાસ. જમણી બાજુથી ચાલુ કરીને તો પહેલી ઇમારત રંગમહેલ આવશે, પછી વચ્ચેની છે એ આરામગાહ અને છેલ્લી ઇમારત છે દીવાને ખાસ. જુઓ, તમને નીચે દીવાને ખાસની અંદરનું ચિત્ર એટલે કે દીવાને ખાસ પણ બતાવ્યું છે, દીવાને આમ પણ બતાવ્યું છે, નક્કારખાન પણ બતાવ્યું અને રંગમહેલ પણ બતાવેલું છે, જેના વિશે આપણે આગળ સમજૂતીમાં થોડુંક જાણ્યું હતું તે જ અહીંયા આપેલું છે. હવે જુઓ, તમને એક નકશો આપેલો છે જે આપણે આગળ પણ બે ચાર નકશા જોયા હતા અને નકશાને જોઈને અમુક સવાલોના જવાબ આપવાના છે. જુઓ, પહેલો સવાલ છે, આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે, દીવાને આમ કે દીવાને ખાસ? તો જુઓ, પહેલા ડાબી બાજુ ખૂણામાં યમુના નદી બતાવેલી છે જેમાં વાદળી કલર કરેલો છે અને લખેલું પણ છે કે યમુના નદી. પછી કીધું છે દીવાને આમ નજીક છે કે દીવાને ખાસ, તો જુઓ તમને એરો મારીને લખેલું પણ છે કે દીવાને આમ ક્યાં આવેલું છે અને દીવાને ખાસ ક્યાં આવેલું છે. તો નકશો જોઈને આપણે કહી શકીએ કે દીવાને ખાસ એ યમુના નદીથી નજીક આવેલું છે, દીવાને આમ એ દૂર આવેલું છે, બરાબર. બીજો સવાલ, કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે? તો નકશામાં જોઈએ બધી ઇમારતોના નામ આપેલા છે, તો આપણે આસાનીથી એટલે કે સહેલાઈથી કહી શકીએ કે આરામગાહ એ દીવાને ખાસ અને રંગમહેલની વચ્ચે આવેલો છે. જુઓ, નકશામાં બધી ઇમારતોના નામ આપેલા છે, તેનાથી આપણે જવાબ આસાનીથી આપી શકીએ. પછીનો સવાલ જુઓ, રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? હમામ એ એક ઇમારતનું નામ છે. જુઓ, ક્યાં આવેલી છે? આરામગાહ પાસે આવેલી છે, છે ને? શું કીધું છે સવાલમાં? રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારત પાસેથી જશો? તો જુઓ, રંગમહેલથી હમામ જઈએ તો આપણે ક્યાંથી જવું પડે? વિચારો તો, આરામગાહ પાસેથી જવું પડે ને, આરામગાહ અને દીવાને ખાસ પાસેથી જઈને આપણે મોતી મસ્જિદની સામે પહોંચીએ. ક્યાં પહોંચીએ? જુઓ, જવાબ લખીને પણ આપેલો છે. આગળનો સવાલ, આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? જુઓ, નકશામાં તમને આ નકશો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે, તેમાં તમે સહેલાઈથી જોઈ શકશો અને સવાલના જવાબ આપી શકશો કે કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર આવેલી છે. જુઓ, મીના બજારથી કઈ ઇમારત વધુ દૂર આવેલી છે? તો કે હમામ. મીના બજાર પાસે કઈ ઇમારત આવેલી છે? જુઓ તો, કઈ ઇમારત છે?
તમે જવાબ આપી શકશો? નકશો જોઈને આસાનીથી જવાબ આપી શકાય, બરાબર ને? જુઓ આગળનો સવાલ, દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? તો આપણે અંદાજો લગાવી શકીએ કે દીવાને ખાસથી મીના બજારે લગભગ 500 મીટર એટલે કે 1.5 કિલોમીટર જેટલું દૂર હશે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં કંઈક આવું આપેલું છે, એટલે કે મોટું બનાવો, નાનું બનાવો. 1 સેમીની જાળીવાળું ચોરસ આપેલું છે, જેમાં કંઈક ચિત્ર દોરેલા છે, જેમ કે દીવો, મોટરગાડી અને પાંદડું દોરેલું છે, બરાબર? જો તમને કલરવાળું આપેલું છે, તે તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે. તો તમારે તેના પરથી શું કરવાનું છે? તો કે 1/2 એટલે કે 1/2 સેમીની જાળી અને 2 સેમીની જાળીમાં ચિત્રોને મોટા કરીને દોરવાના છે, બરાબર? ચોરસના માપ મોટા કરી દીધા અને ચિત્ર એના એ દોરવાના છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં આ ચિત્રો તમારે જાતે દોરવાના છે. હવે તમે આગળ નકશો અને તેના પ્રમાણમાપ વિશે શીખી ગયા, તો તેના આધારે થોડાક સવાલોના જવાબ આપવાના છે. એટલે કે તમને એક નકશો આપેલો છે અને તેના અમુક પ્રશ્નો આપેલા છે. તો જુઓ, પહેલાં શું આપેલું છે કે આપેલ નકશામાં 1 સેમી બરાબર 5 કિમી રસ્તાનું અંતર ગણી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટલે કે નકશામાં 1 સેમી થાય તો કિલોમીટર કેટલા થશે? તો કે 5. જુઓ પહેલો સવાલ, એ થી જી જતી ટ્રેન કુલ કેટલા કિમીનું અંતર કાપશે? તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે? તો કે પોઈન્ટ એ થી પોઈન્ટ જી સુધી કેટલા સેમી થાય તેનો સરવાળો કરવાનો. એટલે કે જુઓ, 3, 1, 1, 1, ફરી પાછું 3, ફરી 1 અને ફરી 3, એટલું અંતર આપેલું છે ને, તો તેનો સરવાળો કરવાનો છે. જુઓ અહીંયા આપેલું છે, તો સરવાળો કેટલો થાય છે? તો કે 13 સેમી. પછી આપણે પદ મૂકવાનું છે કે 1 સેમી બરાબર 5 કિલોમીટર થાય એવું પ્રમાણમાપ આપેલું હતું. 1 સેમી બરાબર 5 કિલોમીટર થાય તો 13 સેમી બરાબર કેટલા થશે? તો કે ગુણાકાર કરીને જવાબ પણ આપેલો છે કે એ થી જી જતી ટ્રેનને ટોટલ 65 કિલોમીટર જેટલું અંતર કાપવું પડશે. પછી જુઓ બીજો સવાલ, ટ્રેન એ થી એચ સુધી પહોંચવામાં ખાલી જગ્યા સ્ટેશન લેશે. હવે ટ્રેનને સ્ટેશન એ થી સ્ટેશન એચ સુધી પહોંચવામાં કેટલા સ્ટેશન આવશે? જુઓ, એસ પ્રથમ છે એટલે કે પહેલું સ્ટેશન છે અને એચ છે એ છેલ્લું સ્ટેશન છે, તો વચ્ચે ટ્રેનને ટોટલ 6 સ્ટેશન આવશે, જેમ કે બી, સી, ડી, ઈ, એફ અને જી, એમ કરીને 6 સ્ટેશન આવશે. ત્રીજો સવાલ, સી અને ઈ વચ્ચે કયા કયા સ્ટોપ આવશે? એટલે કે સ્ટેશન સી અને સ્ટેશન ઈ વચ્ચે કયો સ્ટોપ આવશે? તો કે એક જ સ્ટોપ આવશે. કયો આવશે? તો કે ડી. ચોથો સવાલ, બી થી ઈ વચ્ચેનું અંતર કેટલા કિમી છે? એટલે કે સ્ટેશન બી થી સ્ટેશન ઈ વચ્ચેનું અંતર કેટલા કિમી છે? તો પહેલાં આપણે સેમીમાં ગણી લઈએ, બી થી સીમાં 1 સેમી, સી થી ડીનું 1 સેમી અને ડી થી ઈનું પણ 1 સેમી, એટલે કે ટોટલ 3 સેમી અંતર છે બી થી ઈ વચ્ચેનું. હવે 1 સેમી બરાબર 5 કિલોમીટર હોય તો 3 સેમી બરાબર કેટલા થાય? એટલે કે આપણે તે ગણવાનું છે. તો ક્રોસ ગુણાકાર કર્યો, 3 સેમી ગુણ્યા 5 કિલોમીટર એટલે કે ટોટલ 15 કિલોમીટર થશે. તો જવાબ શું આવશે? કે બી થી ઈ સ્ટેશન વચ્ચેનું અંતર 15 કિલોમીટર થશે. પાંચમો સવાલ, સ્ટેશન એ થી સ્ટેશન એફની વચ્ચે કુલ કેટલા સ્ટોપ આવશે? હવે સ્ટેશન એ થી ચાલુ કરીએ તો વચ્ચે ટોટલ 4 સ્ટોપ આવશે, જેમ કે સ્ટોપ બી, સ્ટોપ સી, સ્ટોપ ડી અને સ્ટોપ ઈ, પછી એફ આવી જશે, એટલે કે 4 સ્ટોપ આવશે. છઠ્ઠો સવાલ, એ થી બીનું અંતર કેટલા કિલોમીટર છે? એટલે કે ખાલી જગ્યા કિમી છે. હવે આપણે જોઈએ, સ્ટેશન એ થી બીનું અંતર 3 સેમી આપેલું છે. જુઓ આપેલું છે ને, હવે 1 સેમી બરાબર 5 કિલોમીટર હોય તો 3 સેમી બરાબર કેટલા કિલોમીટર થાય? આપણે આગળ જે રીતે ક્રોસ ગુણાકાર કર્યો એ જ રીતે 3 × 5 એટલે કે 15 કિલોમીટર થશે. એટલે કે સ્ટેશન એ થી સ્ટેશન બી વચ્ચેનું કુલ અંતર 15 કિલોમીટર થશે. આગળનો સાતમો સવાલ, રસ્તામાં ઈ પછી તરત ખાલી જગ્યા રસ્તો આવશે. તો જુઓ, આપણે જોઈ શકીએ નકશામાં ઈ પછી એફ રસ્તો આવશે, એટલે કે ઈ સ્ટેશન પછી એફ સ્ટેશન જશે તો એફ રસ્તો આવશે. આગળ આઠમો સવાલ, એ થી ડીનું અંતર ખાલી જગ્યા કિમી થાય? તો હવે અહીંયા ફરીથી આપણે સેમીનો સરવાળો કરવાનો કે એ થી ઈ સુધી કેટલા સેમી થશે. તો કે એ થી બીના 3, બી થી સીનું 1 અને સી થી ડીનું પણ 1, બરાબર? તો ટોટલ કેટલા સેમી થયા? 3 વત્તા 1 વત્તા 1 એટલે કે 5 સેમી. અને ફરી પાછું જેમ આગળ કર્યું તે રીતે પદ મૂકીને ક્રોસ ગુણાકાર કર્યો કે 5 સેમી એ કેટલા કિલોમીટર થશે? એટલે કે 5 × 5 બરાબર 25 કિલોમીટર થશે, એટલે કે 8 થી ડી સેન્ટર વચ્ચેનું 25 કિમી અંતર થશે.
ગણતંત્ર દિવસની પરેડ જોવા દિલ્હી ગયેલા વિદ્યાર્થીઓએ ઘણા નૃત્ય જોયા. જુઓ લખેલું છે, ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા. એટલે કે અહીંયા તમને નૃત્ય કરતા લોકો દેખાઈ રહ્યા છે, જે અલગ અલગ ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છે. એક છોકરી કહે છે, કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા, એટલે કે તેને કર્ણાટકથી આવેલા નર્તકો ગમ્યા, એટલે કે કર્ણાટકનું નૃત્ય ગમ્યું. તો કર્ણાટકનું નૃત્ય તમને જુઓ કુચીપુડી આપેલું છે, તો કર્ણાટકના નૃત્યને કુચીપુડી કહે છે. પછી કહે છે, આ તમામ લોકો દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે, એટલે કે કર્ણાટકથી દિલ્હી આવવા માટે તે લોકોને ઘણી લાંબી મુસાફરી કરવી પડે. તો બીજો છોકરો કહે છે, મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ એ દિલ્હીથી નજીક છે. જુઓ ત્રિપુરાનું નૃત્ય પણ તમને બતાવવામાં આવેલું છે. કુચીપુડી એ કર્ણાટકનું નૃત્ય છે અને તેની નીચેનું એ ત્રિપુરાનું લોક નૃત્ય છે. હવે જેમ બાળકો આગળ રાજ્યોની વાત કરતા હતા, જેમ કે કર્ણાટકનું નૃત્ય કુચીપુડી, પછી વાત આવી હતી ત્રિપુરાનું, પછી ઉત્તરાખંડ દિલ્હી જેવા રાજ્યોની વાત આવી હતી ને, તો જુઓ તમને નકશો આપેલો છે ભારતનો, અને સવાલ આપેલો છે કે ભારતનો નકશો જુઓ અને વિદ્યાર્થીઓ જે રાજ્યો વિશે વાત કરી રહ્યા હતા તે રાજ્યો નકશામાંથી શોધી કાઢો. એટલે કે બાળકો કઈ કઈ રાજ્યોની વાત કરતા હતા, તો કે જુઓ કર્ણાટક ભારતના નકશામાં નીચેની તરફ કર્ણાટક છે, તેને મતલબ કે તેને તમને દર્શાવવામાં પણ આવેલું છે. જુઓ દેખાય છે ને કર્ણાટક, પછી ઉપર આવીએ તો રાજસ્થાનને પણ સરકર કરેલું છે, પછી હરિયાણા આપેલું છે કેસરી કલરનું જુઓ છે ને, પછી દિલ્હી, પછી ઉત્તરાખંડ, પછી નાના નાના રાજ્યો દિલ્હીથી દૂર આવેલા છે પૂર્વ બાજુમાં કયા કયા છે, જુઓ ત્રિપુરા અને સિક્કિમ પણ દર્શાવેલા છે. હવે બીજો સવાલ, કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે, દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડશે? તો જુઓ કર્ણાટક ક્યાં આવેલું છે, તો કે નીચેની તરફ એટલે કે દક્ષિણ દિશા તરફ આવેલું છે. જુઓ છે ને બેંગલુરુ અને કર્ણાટક લખેલું છે, બેંગલુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી એટલે કે એને દિલ્હી પહોંચવું હોય તો કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે? તો કે કર્ણાટકથી નીકળીએ તો પહેલાં મહારાષ્ટ્ર આવશે. જુઓ કર્ણાટકથી ઉપર જઈએ તો પીળા કલરમાં દર્શાવેલું છે મહારાષ્ટ્ર, બરાબર. પછી આવશે મધ્યપ્રદેશ, જે કેસરી કલરમાં દર્શાવ્યું છે. પછી આવશે ઉત્તરપ્રદેશ અને પછી દિલ્હી. હવે તે લોકો એ રીતે ના જાય તો બીજો રસ્તો પણ થઈ શકે, જેમ કે પહેલાં મહારાષ્ટ્રમાં જાય, પછી મધ્યપ્રદેશ જાય, પછી રાજસ્થાન, પછી હરિયાણા અને પછી પણ દિલ્હી જઈ શકાય. એટલે કે કર્ણાટક અથવા બેંગલુરુથી દિલ્હી પહોંચવા માટે બે રસ્તે જઈ શકાય, અને તેમાં કયા કયા રાજ્યો વચ્ચે આવે? તો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પછી દિલ્હી આવી જાય. તો તમે જવાબમાં લખી શકો કે કર્ણાટકની ટીમને બેંગલુરુથી નીકળીને દિલ્હી પહોંચવા માટે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અથવા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાંથી પસાર થવું પડે. ત્રીજો સવાલ, જમ્મુ કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે. જુઓ તમને જમ્મુ કાશ્મીર ઉપરની તરફ દેખાય છે ને, ટોચનું રાજ્ય છે, છેલ્લું રાજ્ય. આથી ત્યાંથી આવનાર ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે, તેઓ કયા કયા રાજ્યોમાંથી પસાર થશે? હવે જમ્મુ કાશ્મીરમાંથી આવેલી ટીમને દિલ્હી પહોંચવા માટે કયા રાજ્યોમાં મુસાફરી કરવી પડે તે પૂછવામાં આવ્યું છે. તો જુઓ જમ્મુ કાશ્મીરમાંથી નીકળીને કયા રાજ્યોમાં આવવું પડે? તો કે પહેલાં આવશે હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશમાંથી પછી આવશે પંજાબ, પછી હરિયાણા અને પછી દિલ્હીમાં પહોંચી જવાશે. તો તમે આ પ્રશ્નના જવાબમાં શું લખી શકો કે જમ્મુ કાશ્મીરથી દિલ્હી તરફ જતાં તેઓ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાંથી પસાર થયા હશે. ચોથો સવાલ, નોનુ ગુજરાતમાં રહે છે. નોનુ નામનો એક બાળક છે જે ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે, તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? જુઓ ગુજરાત આપેલું છે પશ્ચિમ દિશા તરફ અને પશ્ચિમ બંગાળ આપેલું છે પશ્ચિમ દિશા, સોરી કઈ બાજુ આપેલું છે જુઓ તમને નકશામાં બતાવેલું છે. તો નોનુને ગુજરાતમાંથી તેના મિત્ર જાવેદ પાસે પશ્ચિમ બંગાળમાં જવું હોય તો કઈ દિશા તરફ જવું પડે? તો કે પૂર્વ તરફ. જુઓ તમને દિશા પણ બતાવેલી છે, એરો કરીને બતાવેલું છે. આગળ પાંચમો સવાલ, જમ્મુ કાશ્મીરની ઉત્તરે કયું કોઈ રાજ્ય આવેલું છે? તો જુઓ જમ્મુ કાશ્મીર ઉત્તર દિશામાં છે, તેની ઉપર એક પણ રાજ્ય આવેલું નથી. તો આપણે લખી શકીએ કે ના, જમ્મુ કાશ્મીર ઉત્તર ભારતનું
છેલ્લું રાજ્ય છે તેની ઉપર કોઈ પણ રાજ્ય આવેલું નથી. છઠ્ઠો સવાલ, ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? જુઓ, તમને ગુજરાત ક્યાં બતાવવામાં આવેલું છે? તો કે પશ્ચિમ તરફ. હવે ગુજરાતની પશ્ચિમ દિશામાં ગુજરાત છે તો પશ્ચિમ તરફ તો સમુદ્ર આવી જાય છે, તો આપણે લખી શકીએ કે ગુજરાતની પશ્ચિમ દિશા તરફ કોઈ પણ રાજ્ય આવેલું નથી. જુઓ, તમને નકશામાં દેખાય છે ગુજરાત ગુલાબી કલરનું આપ્યું છે અને પછી બહારની બાજુ સમુદ્ર દર્શાવેલો છે, એટલે કે બીજું કોઈ રાજ્ય નથી. સાતમો સવાલ, કયું રાજ્ય અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે? તો મધ્યપ્રદેશ અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે. જુઓ, વચ્ચે મધ્યપ્રદેશ ભોપાલ લખેલું છે, કેસરી કલરનું છે ને, તો તેની ફરતે કયા કયા રાજ્યો છે? તો કે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર જેવા ચાર રાજ્યો છે, એટલે કે મધ્યપ્રદેશ એ અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે. આઠમો સવાલ, ગુજરાત ભારતની ખાલી જગ્યા સીમાએ આવેલું છે? તો કે ગુજરાત રાજ્ય એ ભારતની કઈ દિશાએ એટલે કે કઈ સીમાએ આવેલું છે? તો આપણે લખી શકીએ પશ્ચિમ. જુઓ, ગુજરાતની બાજુમાં જ લખેલું છે, પશ્ચિમ દિશા દર્શાવેલી છે ને, તો આપણે આસાનીથી કહી શકીએ કે ગુજરાત એ પશ્ચિમ સિવાય આવેલું છે. નવમો સવાલ, દક્ષિણમાં સ્થિર ચાર રાજ્યોના નામ લખો. હવે દક્ષિણ દિશા કઈ છે? તો કે નીચેની તરફ, ઉપરની તરફ ઉત્તર દિશા. જુઓ, દિશાઓ પણ તમને લખીને આપેલી જ છે. તો દક્ષિણમાં આવેલા ચાર રાજ્યોના નામ લખવાના છે, તો તમને અહીંયા એરો કરીને બતાવેલું પણ છે અને તમે બીજું પણ રાજ્ય લખી શકો. જુઓ, પહેલું રાજ્ય છે કેરળ, પછી તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. હવે તેમાં તમે તેલંગાણા પણ લખી શકો અને ગોવા પણ લખી શકો, બરાબર ને? પછીનો દસમો સવાલ, કયા રાજ્યોનું ક્ષેત્રફળ સૌથી ઓછું દેખાય છે? એટલે કે બધા રાજ્યો આપેલા છે તેમાં સૌથી નાનું રાજ્ય કયું છે? તો જુઓ, તમને ગોળ કરીને બતાવેલું છે, ગોવા. ગોવા એ ભારતનું સૌથી નાનું રાજ્ય છે. આગળ અગિયારમો સવાલ, કયા કયા રાજ્યોની દક્ષિણ દિશામાં પણ સમુદ્ર છે? હવે જુઓ, ઘણા બધા રાજ્યોની દિશાઓમાં એટલે કે ઘણા બધા રાજ્યોની સરહદ સમુદ્ર છે. તો ચાચા, આપણે પશ્ચિમ ભારતથી ચાલુ કરીએ તો ગુજરાત, જુઓ ગુજરાતની નીચે સમુદ્ર છે, બરાબર. પછી છે કેરળ, કેરળની બાજુ પણ સમુદ્ર છે. પછી તમિલનાડુ છે અને પછી પશ્ચિમ બંગાળ છે, જેની દક્ષિણ દિશા એટલે કે જેની નીચેની તરફ સમુદ્ર હોય તેવા રાજ્યોના નામ લખવાના હતા. તો કયા કયા રાજ્યો આવશે? તો કે ગુજરાત, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ. પછી બારમો સવાલ, એક પણ દિશામાં સમુદ્ર ન હોય તેવા પાંચ રાજ્યોના નામ લખો. હવે એક પણ દિશામાં સમુદ્ર ન હોય એટલે કે જે રાજ્યની બધી તરફ એટલે કે ચારે તરફ ભૂમિ ભાગ હોય એટલે કે જમીન હોય તેવા રાજ્યોના નામ લખવાના છે. તો આપણે લખી શકીએ પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા, બિહાર, જયપુર, રાજસ્થાન જેવા ઘણા રાજ્યો છે કે જેની એક પણ તરફ સમુદ્ર નથી, ફક્ત ભૂમિ ભાગ છે, એટલે કે બીજું રાજ્ય ચાલુ થઈ જતું હોય પણ સમુદ્ર ન હોય. તો આપણે એમાં પાંચ નહીં, પાંચ કરતાં વધુ પણ રાજ્યો લખી શકીએ કે જેને એક પણ દિશામાં સમુદ્ર ન હોય. આજના વિડીયોમાં તમે જેટલા પણ સવાલો અને સવાલના જવાબો શીખ્યા તે તમારે તમારી નોટબુકમાં ગૃહ કાર્ય તરીકે લખવાના છે. એટલે કે આ ભારતના નકશાના 12 સવાલો આપેલા છે તે અને તેની આગળ પણ એ બી સી ડી ઈ એફ વાળો જે નકશો હતો તેના પ્રશ્નો અને તેના ઉત્તર પણ તમારા નોટબુકમાં સ્વચ્છ અક્ષરે લખવાના છે.